हेलो फ्रेंड्स, तो आज आप आ वीडियो की अंदर स्वाध्याय 3.3 पहला सूत्र है इंट्रोडक्शन वीडियो के स्वाध्याय 3.3 कई रीते गणव एने आगे उदाहरण है कई रीते सोल्व करवा जुवानु छे। तो आंदर बदा बहु बधा सूत्रों पर बहुत सरलता थी कई रीते याद रहे कई टेक्निक थी याद रखवा ई महत्वनु छे। जो तमने बधा सूत्र याद रही गया तो आ तमारा माटे 3.3 बहु ईजी थी जाशे। तो आप दसमा धोरणना सूत्र जे हता याद करिए त्यांथी शुरुआत करिए। तो दसमा धोरणनी अंदर आपणे आवुं शीखी गया हता तो के साइन 90 अंश माइनस एक्स करिए तो शू थई जातुं हतुं, साइन नुं कोस थई जातुं हतुं, याद करो तमे। पछी तो कोस 90 माइनस एक्स करता था तो शू थई जातुं हतुं, साइन एक्स। एवी रीतना टेन 90 माइनस एक्स करो तो टेन नुं शू थई जाय, तो के कोट एक्स। एवी रीतना कोट 90 माइनस एक्स करता था तो शू मळतुं हतुं, तो के टेन। એટલે કે સાઈન હતું એનું કોસ થતું હતું, કોસ હતું એનું સાઈન થતું હતું, આપણે ટેન્થ ની અંદર જોઈને આવ્યા। અને કોસેક 90 અંશ માઇનસ એક્સ કરતા હતા તો શું થાય, તો કે સેક એક્સ। અને સેક 90 માઇનસ એક્સ કરીએ તો કે કોસેક એક્સ। આ આપણે ધોરણ 10 માં જોયું। હવે તો કે અહીંયા આગળ 90 માઇનસ એક્સ 90 આવતું હતું, પણ હવે તો આપણે એકમ વર્તુળ શીખી ગયા। એકમ વર્તુળ યાદ છે ને, જો બતાવું તમને। तो के एकम वर्तुल जे छे आ एक्स अक्ष छे बराबर ने, एनी पर ना खूणा केवा होय तो के 0 अथवा तो 2 पाई 4 पाई वगैरह वगैरह चाला करशे આ રીતના। અને અહીંયા તો કે पाई बाय 2 પછી તો કે 5 पाई बाय 2 આ રીતના બધા હશે। અને અહીંયા આગળ पाई 3 पाई આ રીતના ચાલા કરશે। અહીંયા આગળ 3 पाई बाय 2, 7 पाई बाय 2। આપણે આગળના વિડિયોમાં જોયું હશે તમે લોકોએ તો કે અહીંયા આ બધા ખૂણા કઈ રીતે આવે છે, તો કે જી આખું વર્તુળ ફરો એટલે કેટલું થાય 2 पाई, તો 0 ની અંદર પાછા 2 पाई એડ કરો એટલે 2 पाई, પાછો અહીંયા ફરી નહીં આવો ફરીવાર 2 पाई એડ થશે 2 पाई ની અંદર 4 पाई। એવી રીતના અહીંયા पाई बाय 2 આખું વર્તુળ ફરીને આવો એટલે 2 पाई એડ થાય એટલે पाई बाय 2 વત્તા 2 पाई એટલે 5 पाई बाय 2 થશે। તમે ચેક કરી શકો છો એવી રીતના આ બધા આવે છે। હવે તો કે આપણે એક વસ્તુ શીખ્યા હતા તો કે ઓલ એસટીસી, આ યાદ કેમ રાખું, ઓલ સ્ટુડન્ટ 10 ક્લાસ રહ્યું યાદ, ઓલ સ્ટુડન્ટ 10 ક્લાસ આનો મતલબ શું હતો, પણ ઓલ ટીસી એટલે તો કે બધા જ પોઝિટિવ થશે, સાઈન કોસ સેક ટેન કોટ કોસેક। અહીંયા આગળ તો કે સાઈન પોઝિટિવ થશે સાઈન એક્સ, અને એનો વ્યસ્ત કોસેક એક્સ એ પોઝિટિવ, બાકીના બધા નેગેટિવ બરાબર। અહીંયા આગળ તો કે ટેન, ટેન પોઝિટિવ, અને યાર ટેન હોય તો કોટે પોઝિટિવ થાય બાકીના નેગેટિવ। અહીંયા આગળ સી એટલે કોસ, કોસ પોઝિટિવ થાય તો સેક પણ પોઝિટિવ થાય બરાબર ને, બાકીના નેગેટિવ। આ વસ્તુ આપણે આગળના વિડિયોમાં જોઈ લીધી, આટલું તો તમને અને મને ખબર હતી જ। હવે જોજો હું એક વસ્તુ લખું છું, ખાસ ધ્યાન દેજો શું કહું છું એ, તો કે એક્સ અક્ષ, એક્સ અક્ષ પર વિધેય બદલાઈ જાય। ઓહ આ હું લખી નાખ્યું સર, કઈ ખબર જ ન પડી, કહું છું ખમો। આ વાય અક્ષિસ છે ને, તો અહીંયા હું લખું છું વાય અક્ષ પર, ઓ એક્સ અક્ષ પર વિધેય ન બદલાય, બદલાતું નથી એવું આવશે, બદલાતું નથી, કહો હમણાં કઈ રીતે યાદ રાખવું, વાય અક્ષ પર વિધેય બદલાય। આનો મતલબ શું, તો કે એક્સ અક્ષ એટલે કેવો રસ્તો છે, સીધે સીધો રસ્તો છે ને, તો આપણે જીવનમાં પણ એવું જોઈએ, જો તમે સીધા રસ્તે ચાલો તો તમે બદલાવ નહીં પડો અને સીધે સીધા આરામથી ચાલી શકો છો, પણ તમે આમ ઊભા રસ્તે ચાલવા જાઓ છો બરાબર, ઊભા રસ્તે એકદમ 90 ના ઢાળે ગાડી ચડાવો તો પડી જાઓ, તમારા હાથ પર ભાંગી જાય, તમે આખા બદલાઈ જાઓ, તો કે વાય અક્ષ ઉપર બદલાઈ જવાય, એક્સ અક્ષ ઉપર ના બદલાય, પણ શું વિધેય, કયું વિધેય, ત્રિકોણમિતિય વિધેયો, સાઈન કોસ ટેન કોટ વાળા બરાબર। હવે એનો એવું શું કામ થયું, એનો મતલબ શું, તો કે જો વિધેય બદલાય તો કયા બદલાય, એટલે કે જો અહીંયા તો સાઈન કોસ ને બધા હશે એ નથી બદલાવાના,
एक्स अक्ष ऊपर, पण वाई अक्ष ऊपर तो बदलाई जाय, कई रीते बदलाय? तो अहींया जे रीतना बदलाता था ने एवी ज रीतना, तो के साइन हतुं एनुं शुं थई जाय बदलाईने? कोस, कोस होय एनुं बदलाईने शुं थई जाय? तो के साइन, एटले मैं बे बाजू एरो कर्युं छे, साइन नुं कोस थाय, कोस नुं साइन, टेन होय तो एनुं शुं थई जाय? कोट, कोट होय तो टेन, पछी कोसेक होय तो सेक, અને સેક હોય તો કોસેક, આ રીતના બદલાય. ક્યારે બદલાય? વાય અક્ષ આવશે ત્યારે જ, બાકી બદલાતા નથી એક્સ અક્ષ ઉપર, આ યાદ રાખવાનું. ઓકે, હા, પણ તમે આ બધું બદલાય કયો છો ખબર નથી પડતી. ઓકે, ફરીવાર જુઓ, હવે અહીંયા હું લખું છું કે સાઈન પાઈ બાય ટુ માઇનસ એક્સ બરાબર શું થાય? કોસ પાઈ બાય ટુ માઇનસ એક્સ શું થશે? ટેન पाई बाय टू माइनस एक्स शुं थाय? एवी रीतना अहींया कोट पाई बाय टू माइनस एक्स, पछी कोसेक पाई बाय टू माइनस एक्स, सेक पाई बाय टू माइनस एक्स. आ सूत्र कई रीते आवशे? पाई बाय टू एटले तमे ने हूँ बधाने खबर छे कि नेव अंश ज थाय, तो के आ नेव अंश ज छे, तो के सर आ जे आव्या एज आवशे. हा, एज आवशे, પણ અત્યાર સુધી પાઈ બાય ટુ માઇનસ તો તમે લોકો શીખ્યા છો, પ્લસ હોય તો શું થાય એ હવે તમારે અહીંયા આગળ જોવાનું છે. એનો ઉપયોગ આથી થવાનો છે. કઈ રીતે? જો આ પેલું જુઓ કઈ રીતે ચેક કરવાનું. સૌ પ્રથમ સાઈન પાઈ બાય ટુ માઇનસ એક્સ છે તો એ બે, પેલા બે વસ્તુઓમાં જોવાની. પહેલી વસ્તુ શું જોવાની? તો કે અહીંયા આગળનો જે ખૂણો છે બરાબર, એ કયો છે, કઈ અક્ષ ઉપર આવે છે જુઓ તો. તો કે વાય અક્ષ ઉપર પાઈ બાય ટુ આવે છે ને અહીંયા આગળ જો, કઈ અક્ષ છે? વાય અક્ષ. તો વાય અક્ષ હોય તો શું થાય? વિધેય બદલાઈ જાય, ઉપર સીધે સીધા ભાંગી જાઓ, તમે ઉપરથી હેઠે પડો ને તો ભાંગી જાય શરીર, હાડકા બાડકા ન વધે, બદલાઈ જાઓ. તો ઊભા રસ્તે ગયા પાઈ બાય ટુ, શું થશે? બદલાઈ જાય. બદલાય તો શું બદલાય? સાઈનનું કોસ. ખાસ જોજો કઈ રીતે થશે. કોસ એક્સ અહીંયા જે હોય એ જ ખૂણો આવશે. પછી બીજી વસ્તુ હું ચેક કરવાની, આ તો મેં પહેલી વસ્તુ કીધી એમાં હું ચેક કર્યું કે કયું અક્ષ આવે છે. હવે બીજી વસ્તુ હું ચેક કરવાની, તો કે કયું ચરણ છે. ચરણ કેમ નક્કી થાય? તો કે જો તો આ એક્સ જે ખૂણો છે ને, હું અહીંયા લખી રાખું છું, ખાસ જોજો, એક્સ એ લઘુકોણ જ આવશે હો બધા માટે. લઘુકોણનો મતલબ શું? તો કે એક્સ છે એ પાઈ બાય ટુ એટલે કે નેવું થી નાનો જ ખૂણો હશે, નેવું કરતા નાનો. તો પાઈ બાય ટુ માઇનસ એક્સ, આ પાઈ બાય ટુ છે, માઇનસ એક્સ એટલે આ પહેલું ચરણ આવ્યું. તો કે આ પહેલું ચરણ છે, આ ખૂણો જે છે એ પહેલા ચરણમાં છે. તો પહેલા ચરણની અંદર સાઈન કેવું છે જુઓ તો, બધા જ ધન છે, સાઈન કોસ બધા. પહેલા ચરણમાં સાઈન ધન હોય તો અહીંયા કઈ સાઈન આવશે? પ્લસની. પછી અહીંયા ફરીવાર ચેક કરો કઈ અક્ષ આવે છે, પેલું એ ચેક કરો, અક્ષ પાઈ બાય ટુ છે એટલે વાય અક્ષ. માઇનસ એક્સ, ઓકે, વાય અક્ષ આવી તો કોસ નું બદલાઈ જાય, પેલા એ લખી નાખવાનું, સાઈન એક્સ થઈ જશે, ડન. પણ અહીંયા પ્લસ આવશે કે માઇનસ એ કેમ નક્કી કરવાનું? તો કે બીજું ચરણ ચેક કરો, પાઈ બાય ટુ માઇનસ એક્સ, તો પાઈ બાય ટુ એટલો ખૂણો છે અહીંથી તે અહીંયા સુધી, એમાંથી માઇનસ એક્સ એટલે પેલા ચરણમાં આવશું બરાબર. કારણ કે પાઈ બાય ટુ માંથી કઈક ઓછું કરી દો એટલે પેલા ચરણમાં વહી જાઓ ને. ઓકે, તો કોસ પેલા ચરણમાં કેવો છે જુઓ તો, ધન. તો આ પણ કેવું આવશે? ધન. તો અહીંયા તો બધા જ એવા જ ખૂણા છે જુઓ, પાઈ બાય ટુ માઇનસ એક્સ, પાઈ બાય ટુ માઇનસ એક્સ, એટલે બધામાં વાય એક્સિસ ઉપર જ આવે છે પાઈ બાય ટુ, એટલે વિધેય તો બદલાઈ જવાનું છે. બીજી વસ્તુ શું ચેક કર્યું? ચરણ પાઈ બાય ટુ ઓછા એક્સ, એટલે કે પહેલા ચરણમાં આવી જાઓ તમે, એટલે બધા ધન આવવાના છે, કારણ કે બધા જ ધન છે પહેલા ચરણમાં. તો આનું શું થાય? ટેનનું કોટ એક્સ, કોટનું બદલાઈને ટેન એક્સ. આ જ રીતે કોસેકનું સેક, કારણ કે અહીંયા જો, પણ કઈ રીતે ફરી વાર હજી એકવાર કહી દઉં, તો કે પહેલાં ચેક કર્યું પાઈ બાય ટુ છે, હા, વાય એક્સિસ ઉપર છે, હા, તો શું થાય? કોસેકનું સેક થઈ જશે. પછી આ કયા ચરણમાં છે? તો કે પાઈ બાય ટુ ઓછા એક પહેલા ચરણમાં. તો પહેલા ચરણમાં કોસેક એક્સ કેવું છે? તો કે ધન. તો અહીંયા કઈ સાઈન આવે? ધન, પોઝિટિવ. પછી વાય એક્સિસ ઉપર છે, સેકનું શું થઈ જશે? કોસેક એક્સ. અને પાઈ બાય ટુ ઓછા એક્સ કયા ચરણમાં છે? પહેલા ચરણમાં. તો પહેલા ચરણમાં સેકમાં કઈ સાઈન છે? પ્લસ. તો આ પણ પ્લસ આવશે, ડન.
સમજાણું ક્લિયર? તો આવા આપણે કેટલા સૂત્ર જોયા? એક બે ત્રણ ચાર પાંચ છ, તો આવા આપણે 48 સૂત્ર જોવાના છે. તમે આ એકમ વર્તુળ ઉપરથી ડાયરેક્ટ લખી શકશો, હું શીખવાડું છું અત્યારે કઈ રીતે. હવે આપણે થોડાક બીજા સૂત્ર જોઈએ. ઓકે, તો પાઈ બાય ટુ માઇનસ એક્સ જોયું, હવે આપણે કયું લઈએ? પાઈ બાય ટુ પ્લસ એક્સ હોય તો શું થાય સર? એ તો અમે નથી શીખ્યા, તો આપણે એ જોઈએ. એક્સ તો કેવો છે? મેં હમણાં કહી દીધું છે કે લઘુકોણ જ છે, હું 90 કરતા નાનો, 90 કરતા નાનો. પ્રોબ્લેમ શું થાય તમને કહું અત્યારે, 90 કરતા મોટો હોય તો અહીંયા કયું થઈ ગયું? કોસ પાઈ બાય ટુ પ્લસ એક્સ, એવી જ રીતના ટેન પાઈ બાય ટુ પ્લસ એક્સ, પછી કોટ પાઈ બાય ટુ પ્લસ એક્સ. આવું તો બધાને આવડશે હમણાં, એક બે થોડુંક સૂત્ર કહી દઉં ને એટલે પછી તમે લોકો મારી પહેલા કરી શકશો, સ્કીપ કરી દેશો વિડીયો. સેક પાઈ બાય ટુ પ્લસ એક્સ, જોજો હવે કઈ રીતે સૂત્ર બને. બરાબર, આ યાદ રાખવાના સૂત્ર છે નહીં, તમે આ એકમ વર્તુળ દોરીને બનાવી શકો એવા છો. કઈ રીતે? જો પાઈ બાય ટુ પ્લસ એક્સ, હું એમ કહું છું એક્સ છે ને પાઈ બાય ટુ કરતા નાનો હોવો જોઈએ, એવું શું કામ કહું છું? મોટો હોય તો શું થાય? હવે 90 છે આ, હજી 90 કરતા મોટો કરો, અહીંયા 90 છે, હજી 90 કરતા મોટો એટલે ત્રીજા ચરણમાં આવી ગયા. બરાબર, એટલે હંમેશા તમને અહીંયા કેવું આપશે? 90 કરતા નાનો લઘુકોણ દેશે. ડન, જો પાઈ બાય ટુ પ્લસ એક્સ આપ્યું છે, તો હવે શું? પહેલા આપણે કયો રૂલ હતો? ફર્સ્ટ રૂલ હતો કે કઈ અક્ષ ઉપર છે ચેક કરો, ને બીજું હતું ચરણ ચેક કરો, કયા ચરણમાં આવે છે, એની પોઝિટિવ છે કે નેગેટિવ એ જોવાનું છે. ઓકે, પહેલા જુઓ પાઈ બાય ટુ કયા ચરણમાં છે, તો કે વાય અક્ષ ઉપર, તો શું થાય? વિધેય બદલાઈ જાય, તો સાઈન નું શું થઈ જશે? થોડીક જગ્યા રાખું સાઈન કરવા માટે, કોસ એક્સ. પણ બીજું શું ચેક કરવાનું, પોઝિટિવ છે કે નેગેટિવ? તો ચેક કરો કે પાઈ બાય ટુ વત્તા એક્સ કયા ચરણમાં આવે, તો કે એટલું પાઈ બાય ટુ છે, એમાં થોડું ઉમેરો છો તમે એટલે ચરણ નંબર બે બીજા ચરણમાં આવી ગયા. તો બીજા ચરણની અંદર આવ્યું, તો બીજા ચરણમાં સાઈન કેવું છે જોવો, તો કે સાઈન પોઝિટિવ છે, તો અહીંયા કઈ સાઈન આવશે? પોઝિટિવ. બરાબર, હવે અહીંયા ચેક કરો આ કઈ અક્ષ ઉપર છે, પાઈ બાય ટુ એટલે કે વાય અક્ષ ઉપર, વિધેય બદલાઈ જાય ઊભા રસ્તે છો એટલે શું થાય? કોસનું સાઈન એક્સ. પછી ચરણ કયું છે? પાઈ બાય ટુ વત્તા એક્સ, પાઈ બાય ટુ વત્તા એક્સ એટલે બીજું ચરણ, તો કે અહીંયા લખો બીજું ચરણ. બીજા ચરણમાં કોસ કેવું છે, તો કે બીજા ચરણમાં બાકીના બધા નેગેટિવ, સાઈન અને કોસેક બંને જ પોઝિટિવ, બાકીના નેગેટિવ, મતલબ કે નેગેટિવ છે તો આ નેગેટિવ હોય તો અહીંયા નેગેટિવ સાઈન આવી જશે. સમજાણો? આવા 48 સૂત્ર છે, છ જોઈ લીધા, બીજા છ જોઈએ છીએ. ઓકે, હવે જો અરે હા, યાદ રાખજો, હું તમને સમજાવવા માટે અહીંયા આવું કરું છું, તમારે સરને નથી સમજાવવાનું લખતી વખતે, તમારે ડાયરેક્ટ આવું જ લખવાનું. ઓકે, આ તો હું અહીંયા બધી એમ લીટા એવું કરું છું સમજવા માટે, ત્યાં તમારે આવું પણ નથી લખવાનું, ડાયરેક્ટ લખવાનું છે. ટેન પાઈ બાય ટુ પ્લસ એક્સ કયા ચરણમાં, કયા અક્ષ ઉપર છે, તો કે વાય અક્ષ ઉપર, એટલે કેવું થાય? ટેનનું કોટ ચેન્જ થઈ જશે, વાય અક્ષ ઉપર હોય ત્યારે બદલાય. ઓકે, તો કે કોટ એક્સ, પણ પાઈ બાય ટુ વત્તા એક્સ એટલે કે બીજું ચરણ, બીજા ચરણની અંદર આવો પાઈ બાય ટુ છે એટલું, એમાં થોડોક એક્સ નાખો એટલે બીજું ચરણ આવે. બીજા ચરણની અંદર ટેનની સાઈન જુઓ તો કઈ છે? ટેનની સાઈન જુઓ તો કે સાઈન અને કોસેક છે એના નેગેટિવ છે, તો નેગેટિવ છે, તો અહીંયા નેગેટિવ કરી દેવાનું, બીજું કંઈ જોવાનું નહીં. કોટનું નહીં જોવાનું કે કોટ પોઝિટિવ છે કે નેગેટિવ, આપણે અહીંયા જ જોવાનું આપેલું છે એમાં જ. ડન, હવે આ જુઓ વાય અક્ષ ઉપર આવે પાઈ બાય ટુ, યસ, એની અંદર જે કોટ હોય એનું વિધેય બદલાયનું થઈ જાય ટેન એક્સ, અને બીજું પાઈ બાય ટુ વત્તા એક્સ બીજું ચરણ, બીજા ચરણની અંદર શું છે કોટ, તો કે નેગેટિવ છે. એવી જ રીતના કોસેકની વાત કરીએ, પાઈ બાય ટુ બદલાઈ જશે, સેક એક્સ થઈ જશે. ઓકે, પાઈ બાય ટુ વત્તા એક્સ, પાઈ બાય ટુ વત્તા એક્સ બીજું ચરણ, બીજા ચરણની અંદર કોસેક્સ કેવું છે? ધન છે, સાઈન અને કોસેક્સ બંને જ ધન છે, તો અહીંયા ધન આવશે, કારણ કે બીજા ચરણની અંદર કોસેક ધન છે એટલે. સેક પાઈ બાય ટુ વત્તા એક્સ, સેકનું થઈ જશે કોસેક એક્સ, અને પાઈ બાય ટુ વત્તા એક્સ બીજું ચરણ, બીજા ચરણની અંદર
શેક કેવું છે? નેગેટિવ. તો આવશે નેગેટિવ. તો ફ્રેન્ડ્સ તમને લોકોને સૂત્ર ગોખતા નહીં, સમજી લેજો કઈ રીતે આવે છે. અને તમારા પેપરની અંદર આવું કાંઈ લખવાનું નથી. આ તો મેં તમને સમજાવવા માટે કરેલું છે બધું. ડન. તો આ બધા સૂત્રો તમે છે ને એકવાર લખતા રહેજો બુકમાં. એનું કારણ કહો, આ બધા સૂત્રો એકવાર તમે લખેલા છે ને તો એક નોટ બનાવી રાખજો ત્રિકોણમિતિ વિધેયના, કારણ કે હજી તો બહુ સૂત્રો આવશે અને બધા સરળ છે. આ જ રીતના યાદ રાખવાના છે. હું તમને શીખવાડીશ ટેકનિક. એક્ઝામમાં ભૂલી ગયા છો ને તો એક મિનિટની અંદર તમે સૂત્ર બનાવી શકશો, એ રીતના શીખવાડીશ. ઓકે, ડન. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટની અંદર હવે શું લઈએ? તો કે આ સાઈન પાઈ બાય ટુ માઇનસ એક્સ ને એવું હતું. ઓકે, આ પાઈ બાય ટુ લીધું એટલે હવે પાઈ લઈએ, પછી શું થાય છે જોઈએ. તો કે સાઈન પાઈ માઇનસ એક્સ કોસ પાઈ માઇનસ એક્સ ટેન પાઈ માઇનસ એક્સ કોટ પાઈ માઇનસ એક્સ, પછી કયું બાકી રહ્યું? કોસેક પાઈ માઇનસ એક્સ. હું તમને એટલી તો ગેરંટી આપું છું, તમારે મારા બધને આ વિડીયો જોશો ને, હું બે પાર્ટ બનાવવાનું છું. આ પાર્ટ વન છે ને પાર્ટ ટુ. અને એક સૂત્ર તમને ભૂલાઈ ગયું હશે ને તો મને કોમેન્ટ કરીને કહેજો, નહીં ભૂલાય. એટલી સરળતાથી ટેકનિકથી શીખવાડીશ. એક બે ત્રણ ચાર પાંચ છ થઈ ગયા ને. ઓકે, હવે જો સાઈન પાય માઇનસ એક્સ, ફર્સ્ટ શું ચેક કરવાનું? કયું અક્ષ આવે છે? પાય. કયું અક્ષ દેખાય છે તમને? જો તો કે પાય દેખાણું, પાય એટલે એક્સ અક્ષ. એક્સ અક્ષ ઉપર તો સીધા રસ્તે જાઓ. જો ભાઈ, માણસ સીધા રસ્તે હાલે તો કોઈ દી કાંઈ વાંધો નથી આવતો, પોતે જેવો છે એવો ને એવો જ રહેશે. બરાબર, સીધા રસ્તે ગાડી લઈને જાય છે અને એકલો જ જાય છે, બીજું કોઈ નથી, પથ્થર પથ્થર કાંઈ નથી, ગાડી આવડે છે. તમે લોકો પાછા કહેશો કે સર ને આ કંઈક એક્સિડન્ટ થયું ને એવું, ના એવું કાંઈ નથી થયો, સીધા રસ્તે જ જાય છે. તો અહીંયા પાય છે એટલે તો કે સાઈન છે એનું સાઈન એક્સ જ રહેશે. અહીંયા જે એક્સ ખૂણો હોય એનો એ જ રહેશે. બીજું તો કે આપણે બીજું ચેક કરવાનું કયા ચરણમાં છે એ તો ચેક કરવું પડે ને. ઓકે, ચેક કરો. પાય માઇનસ એક્સ, અહીંથી એટલો ખૂણો પાય છે, એમાંથી એક્સ, એક્સ કેવો છે? લઘુ કોણ, 90 કરતા નાનો, એટલે આ બીજા ચરણમાં આવશે. પાયમાંથી થોડોક એક્સ ઓછો થઈ જશે, એટલે આખા ખૂણા પાયમાંથી થોડુંક બાદ કરું એટલે બીજા ચરણમાં કંઈક આવી જશે. તો બીજા ચરણની અંદર સાઈનની સાઈન છે એની સાઈન કેવી છે? પોઝિટિવ છે કે નેગેટિવ? તો બીજા ચરણમાં સાઈન કેવું છે? પોઝિટિવ. આ પોઝિટિવ છે તો એ સાઈન અલગ કરી દેવાની. સમજાણું? સેમ બીજું ચેક કરો, કઈ અક્ષ આવે છે? તો કે એક્સ અક્ષ ઉપર. તો વિધેય નહીં બદલાય, જે છે એનો એ જ રહેશે, કોસ એક્સ. બીજું શું ચેક કરવાનું? તો કે પાય માઇનસ એક્સ, તો આથી એટલો ખૂણો પાય, એમાંથી થોડોક એક્સ બાદ કરો એટલે બીજું ચરણ થયું ને. આ હવે તમને એમ કહો, 180 માંથી 45 બાદ કરો એટલે અહીંયા કંઈક 135 જેવું કંઈક આવતું હોય છે. હું જે બોલ્યો એ કંઈક નંબર જે આવતો હોય, 100 એટલે કે આ બીજા ચરણમાં જ આવશે, તમે એટલું સમજો. બરાબર, તો એની બીજા ચરણ આવ્યું. તો બીજા ચરણમાં કોસ કેવું છે? તો કે સાઈન કોસ એક્સ એના નેગેટિવ, તો આ નેગેટિવ છે તો એ નેગેટિવ સાઈન આવી જશે. સેમ ટેન પાય માઇનસ એક્સ, પાય એક્સ અક્ષ ઉપર છે, ટેનનું ટેન એક્સ રહે. બીજું પાય માઇનસ એક્સ, બીજું ચરણ, બીજા ચરણમાં ટેન ખુદ નેગેટિવ છે, તો નેગેટિવ સાઈન. આ જ રીતના કરજો, કોઈ દિવસ તમને કાંઈ ભૂલાશે નહીં ડાયરેક્ટ. આ તો તમે અત્યારે હું શીખવાડું છું એટલે તમે ત્રણ ચાર દિવસ એક ધારા લખેલા હશે ને મોટે હાથે એક વખત આવી રીતના વિચારી, તો તમારે આ એકમ વર્તુળની જરૂર નહીં પડે, ડાયરેક્ટ બનાવી શકશો. કઈ રીતે? તમને જો હું કઈ રીતે યાદ રાખું છું એ કહું, કે એક અક્ષ ઉપર છે બરાબર, એમાં કયા પ્રકારના ખૂણા છે જુઓ, તો પાય, થ્રી પાય, ઝીરો, ટુ પાય, ફોર પાય, એકેના ભાંગાકારમાં કઈ છે? બે કેવું નહીં, પણ નીચે આ વાય અક્ષ ઉપર છે એમાં જુઓ તો થ્રી પાય બાય ટુ, સેવન પાય બાય ટુ, એટલે કે નીચે ભાંગાકારમાં બધે બે બે વાળા આવે છે. તો જ્યારે એ બે બે વાળા આવતા હોય ત્યારે વિધેય બદલી નાખવાનું, સિમ્પલ આવતું હોય ત્યારે વિધેય બદલવાનું. જો અહીંયા સિમ્પલ જ છે પાય, તો વિધેય ન બદલાવું, કોસનું કોસ રૂ, ટેનનું ટેન રૂ, એવી રીતના પછી તમારે પ્રેક્ટિસ કરશો એટલે ફાવી જશે. હવે અહીંયા કોટનું શું થઈ જશે? કોટ જ રહેશે, કારણ કે પાય છે એટલે કયું અક્ષિસ આવી ગયું? એક્સ અક્ષિસ. પાય રહ્યું, પાય બાય ટુ માઇનસ એક્સ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં કોટ કેવું છે? નેગેટિવ.
तो અહીંયા નેગેટિવ સાઈન આવી જશે પછી પાઈ બાય 2 માં પાઈ માઈનસ x પાઈ એટલે x અક્ષ ઉપર તો cosec x આમ નામ રહેશે હવે બીજું ચરણ છે પાઈ માઈનસ x તો cosec x કેવું છે પાઈ માઈનસ x પોઝિટિવ છે sin અને cosec બસ સેમ હવે આ છે બરાબર અહીં હું આવશે પાઈ છે એટલે sec x બીજું પાઈ માઈનસ x બીજું ચરણ તો બીજા ચરણની અંદર sec એટલે નેગેટિવ તો કેવું આવશે નેગેટિવ ડન હવે તો તમને લોકોને બહુ સારી રીતે સમજાઈ ગયું છે ઓકે હવે જો હું કાઈ નથી કરતો ખાલી અહીંયા એક જ વસ્તુ ચેન્જ કરી આપણે એટલે આ પૂછી નાખું બધું હવે પાઈ માઈનસ x હતું એની બદલે પાઈ પ્લસ x લઈ લઈએ બરાબર તો શું થાય છે જોઈએ अब बदे प्लस कर दो छु तो શું થશે બદલાઈ જશે હો એનો એ નહીં રહે હા ખબર પડવી પડે તમને એટલી તો કઈ રીતે તો કે sin π - x તો સૌપ્રથમ અક્ષ જોવાની કઈ અક્ષ આવે છે π છે તો વિધેય બદલાય નહીં કારણ કે x અક્ષ ઉપર છે તો sin નું sin x જ રહેશે હવે શું બદલાય છે तो के कया चरण में छे चरण बदलाई जो पाई वत्ता एक्स आटलो खूणो पाई हतो एमा थोड़ो उमेरशो एटले त्रीजा चरण नी अंदर तमे आवी गया अने त्रीजा चरण में टेन कोट ज पॉजिटिव छे बाकी ना तो नेगेटिव छे तो साइन केवू छे त्रीजा चरण में तो के नेगेटिव तो नेगेटिव साइन आवशे पड़ी खबर कोस तो के जो पाई छे एटले केवू आवशे एक्स अक्ष ऊपर વિધેય બદલાય નહીં cos x જ રહે પણ sin કેવી આવશે ત્રીજા ચરણમાં cos કેવું છે જો તો કે નેગેટિવ tan cot સિવાય ના બધા તો નેગેટિવ છે એવી જ રીતના હવે તો ખબર પડી ગઈ ને કે ત્રીજું ચરણ છે ને x અક્ષ ઉપર છે તો અહીં વિધેય તો બદલાવવાના નથી tan x pi - x tan કેવું છે ત્રીજા ચરણમાં પોઝિટિવ cot પોઝિટિવ છે અને cot એ બદલાશે નહીં વિડિયો પોઝ કરીને મોઢે લખો પછી ચેક કરો કે મેં લખ્યા એ જ તમારો આન્સર આવે છે કે નહીં અહીંયા જો પાઈ છે ત્રીજું x અક્ષ વિધેય નહીં બદલાય cosec x પાઈ - x ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં cosec નેગેટિવ છે તો આન્સર પણ નેગેટિવ આવશે પાઈ એટલે કે sec x રહેશે ત્રીજું ચરણ ત્રીજા ચરણની અંદર sec નેગેટિવ છે તો આઈ નેગેટિવ આવશે ક્લિયર આટલી વસ્તુ તો ખબર પડી કેટલા સૂત્ર જોઈ લીધા આપણે π/2 - x π/2 + x π - x π + x તો કેટલા થયા 6 અહીંયા 6 અહીંયા 6 અહીંયા 6 અહીંયા 24 જોઈ લીધા હજી 24 બાકી છે એ જોઈ લઈએ ઓકે ઓકે તો હવે જો કે 3π/2 - x કરીએ છીએ તો શું થાય છે જો ફર્સ્ટ તો આપણે હું ચેક કરવાનું કયા અક્ષ ઉપરનો ખૂણો આવ્યો છે 3π/2 ક્યાં છે જો તો y અક્ષ ઉપર તો હું તારે વિધેય જે છે એ બદલાઈ જશે તો sin હશે એનું બદલાઈને શું થઈ જશે તો કે cos બરાબર ને cos x બીજું શું ચેક કરો હું કયા ચરણમાં છે 3π/2 - x આખો ખૂણો 3π/2 એમાંથી થોડું તમે બાદ કરો છો x છે એટલું x 90 કરતા ઓછો છે એટલે કે આખો 90 હોય ને અહીંયા 90 કરતા વધારે હોય તો બીજા ચરણમાં હોય જ પણ 90 કરતા ઓછો છે એટલે ત્રીજું ચરણ જ રહીએ તમે તો ત્રીજા ચરણની અંદર કોણ ધન છે તો કે tan અને cot તો અહીંયા તો sin છે કેવું થશે નેગેટિવ ત્રીજા ચરણમાં sin નેગેટિવ છે અહીંયા નેગેટિવ આવશે અહીંયા આગળ જો 3π/2 y અક્ષ એટલે cos નું થઈ જશે sin x એક વાત કહું તમે વિડિયો પોઝ કરીને સાચે એકવાર બધે મોઢે ટ્રાય કરો અને આવડી જાય તમને જાતે તો પ્લીઝ કોમેન્ટ કરી કેજો કે સર અમે તમારી પહેલા સોલ્વ કરી નાખ્યું તો મને લખી દીધું હતું બરાબર તો મને પણ ખુશી થાય છે કે ના કે તમે કર્યું બરાબર હવે 3π/2 - x એટલે ત્રીજું ચરણ ડન ત્રીજા ચરણની અંદર cos કેવો છે નેગેટિવ તો આ નેગેટિવ છે તો અહીંયા નેગેટિવ સાઈન આવશે અહીંયા જો 3π/2 કયું આવશે વિધેય બદલાઈ જશે tan છે એનું થઈ જશે cot x સેકન્ડ શું ચેક કરવાનું કયું ચરણ છે 3π/2 - x ઓ થર્ડ કોડન્ટ ઇંગ્લિશમાં કોડન્ટ કહેવાય ત્રીજું ચરણ
10 કેવું છે પોઝિટિવ છે તો અહીંયા શું આવશે પોઝિટિવ આગળ પોઝિટિવ નો લખો તો ચાલે ને પોઝિટિવ એટલે તો આમ ન મત કહેવાય બરાબર ને તમે આવું લખો 2 કે પ્લસ 2 આમાં શું ફરક પડ્યો તો કે આને પ્લસ 2 આને પ્લસ 2 જ કહેવાય તમે આ પ્લસ નો લખો એટલે માઈનસ હોય તો આગળ સાઇન કરવી પડે ડન 3 પાઈ બાય 2 કોટ નું શું થઈ જશે 10 બદલાઈ જશે કારણ કે y x ઉપર આવી ગયું એટલે બીજું કોટ ત્રીજા ચરણની અંદર ધન છે થર્ડ ક્વોડ્રન્ટમાં એટલે આ ધન છે તો અહીંયા ધન જ આવશે નહીં કરો હવે પોઝિટિવ ની સાઈન આગળ આવતી છે તો હું નહીં કરું બરાબર છે હવે જો 3 પાઈ બાય 2 y x કોસેક નું સેક બદલાઈ ગયું ડન મે ગોખેલા નથી હું તમારી જોડે જોડે અત્યારે સોલ્વ કરતો જાઉં છું કઈ રીતે સોલ્વ કરો એ પેટર્ન તમને મેં શીખવાડી દીધી તમે કરી શકો છો હવે જો 3 બાય 2 માઈનસ 1 ત્રીજું ચરણ ત્રીજા ચરણની અંદર તો કોસેક નેગેટિવ છે તો આ નેગેટિવ થશે સેમ સેક નું થઈ જશે પાઈ બાય 2 3 પાઈ બાય 2 છે એટલે જો ડિવાઈડ માં 2 આવ્યું એટલે વિધેય બદલાઈ જ જાય છે અને ત્રીજું ચરણ છે એટલે સેક નેગેટિવ આવે ત્રીજા ચરણમાં એટલે અહીંયા નેગેટિવ સાઈન કરીને હવે આ જો 3 પાઈ બાય 2 પ્લસ x છે તો હવે શું કરશું 3 પાઈ બાય 2 પ્લસ x હોય એટલે કે બે પોઈન્ટ છે ચેક કરીને આવો ને કયો આવે y અક્ષ ઉપર 3 પાઈ બાય 2 જે છે એ ક્યાં આવે છે y અક્ષ ઉપર વિધેય શું થઈ જાય sin નું cos x બીજું શું થશે તો કે બીજું ચેક કરો કયા ચરણમાં છે આખો ખૂણો 3 પાઈ બાય 2 એટલે કે અહીંથી તે અહીંયા સુધીનો વત્તા x એટલે ચોથું ચરણ આવ્યું બરાબર ને તો ચોથા ચરણની અંદર sin કેવું છે તો કે જો અહીંયા કોસ અને સેક બે ધન છે બાકીના બધા ઋણ છે તો આમાં સાઈન કેવું થયું ઋણ એટલે અહીંયા નેગેટિવ સાઈન આવશે ઓકે પછી જો અહીંયા જો 3 પાઈ બાય 2 વિધેય બદલાઈ જાય સાઈન x અને પછી 3 પાઈ બાય 2 પ્લસ x ચોથું ચરણ ચોથા ચરણની અંદર કોસ કેવો થાય તો કે પોઝિટિવ આ પોઝિટિવ છે તો અહીંયા પોઝિટિવ હજુ જો એક વાત કહું તમને ઘણા છોકરા અહીંયા કન્ફ્યુઝ થઈ જતા હોય છે નહીં થતા કયા તો કે તમે પહેલા લખો છો કે સાઈન અલા કોસ નું સાઈન થાય અને પછી એવું વિચારે માણસ મોટા ભાગે કે 3 બાય 2 પ્લસ 1 એટલે ચોથું ચરણ તો આપણને જે સાઈન મળ્યું ચોથા ચરણમાં નેગેટિવ છે તો અહીંયા નેગેટિવ કરી નાખે છે ભૂલ નહીં કરતા ઈ ચોથા ચરણમાં કોનું કોનું જોવાનું તો કે તમને જે આપ્યું છે કોસ 3 બાય 2 પ્લસ x તો 3 બાય 2 પ્લસ x ચોથા ચરણમાં છે ઈ કોસ નું જ જોવાનું e પોઝિટિવ હોય તો અહીંયા પોઝિટિવ કરવાનું એ વસ્તુ ખાસ યાદ રાખજો માર્ચીને ભૂલ થયેલી છે એટલે હું કહું છું હવે જો 3 પાઈ બાય 2 છે બરાબર 3 પાઈ બાય 2 y અક્ષ વિધેય બદલાઈ જાય 10 નું cot x અને ચોથું ચરણ છે ચોથા ચરણમાં 10 નેગેટિવ છે તો અહીંયા નેગેટિવ છે સેમ cot નું ચેન્જ થઈ જાય 3 પાઈ બાય 2 છે એટલે અહીંયા બધામાં બદલાઈ જવાનું છે એટલે હું નહીં કહું બરાબર 3 પાઈ બાય 2 છે વિધેય બદલાશે ચોથું ચરણ કોટ કેવું છે નેગેટિવ તો અહીંયા પણ નેગેટિવ બદલાઈ જશે કોસેક નું સેક x ચોથું ચરણ ચોથા ચરણમાં કોસેક x કેવું છે નેગેટિવ તો નેગેટિવ ભલે સેક પોઝિટિવ છે પણ આપણે તો અહીંયા નું જોવું કયું ચરણ છે ચોથું એની અંદર કોસેક કેવો છે નેગેટિવ તો એ નેગેટિવ કશું સેમ કોસેક x અને 3 બાય 2 ચોથું ચરણ ચોથા ચરણ સેક તો પોઝિટિવ છે તો અહીંયા પોઝિટિવ આવશે પોઝિટિવ છે તો હું લખીશ નહીં કે આગળ સાઈન નો કરો પોઝિટિવ કહેવાય ડન હજી 12 સૂત્ર બાકી છે એ જોઈ લઈએ હવે તમને ખબર છે કયા બાકી છે તો કે 0 વત્તા x અથવા તો 2 પાઈ વત્તા x ને 2 પાઈ ઓછા x ડન એ આપણે જોઈ લઈએ એટલે આપણે આ નોર્મલ જે સૂત્ર છે એ કમ્પ્લીટ થઈ જાય ઓકે તો હવે જોઈએ અહીંયા આગળ તો હવે શું છે જુઓ sin 2 પાઈ માઈનસ x એટલે શું ચેક કરવાનું સૌ પ્રથમ તો કઈ અક્ષ આવે છે 2 પાઈ છે એટલે કે x અક્ષ વિધેય બદલાય નહીં sin નું sin જ રહેશે પછી ચેક કરો કયું ચરણ છે તો કે 2 પાઈ માઈનસ x આખો ખૂણો આવો અહીંયા ફરીને એટલે 2 પાઈ થાય એમાંથી થોડુંક x બાદ કરી દો એટલે અહીંયા આગળ રહી જશો તમે ચોથા ચરણમાં ચોથા ચરણની અંદર cos અને sec તે ધન છે બાકીના બધા ઋણ છે તો sin કેવું થશે ઋણ પછી cos 2 પાઈ માઈનસ x cos કયું કેવું આવશે cos x જ આવશે શું કામ 2 પાઈ છે
2π એટલે x અક્ષ ઉપર લીધું વિધેય નહીં બદલાય અને બીજું 2π - x ચોથા ચરણમાં છે cos પોઝિટિવ છે ચોથા ચરણની અંદર એટલે અહીંયા પોઝિટિવ રહેશે tan 2π છે એટલે tan જ રહેશે tan x ચોથું ચરણ હોય તો tan એમાં નેગેટિવ છે એટલે અહીંયા નેગેટિવ આવશે cot તો કે 2π છે એટલે cot x જ રહેશે ચોથું ચરણ છે એની અંદર cot કેવો થાય નેગેટિવ તો અહીંયા આગળ નેગેટિવ સાઈન આવશે cosec x છે બરાબર તો અહીંયા જો હું થાય 2π છે એટલે cosec x જ થશે પછી ચરણ નંબર 4 ચોથા ચરણમાં છે 2π - x તો એની અંદર cosec નેગેટિવ છે તો આ નેગેટિવ થશે sec 2π - x તો 2π છે એટલે sec x નું sec x જ રહેશે બીજું શું ચેક કરવાનું 2π - x ચોથા ચરણમાં ચોથા ચરણની અંદર sec કેવું છે ધન છે તો અહીંયા ધન આવશે પોઝિટિવ ઓકે ડન આ બંને હું પછી કહું તમને બરાબર હવે જો અહીંયા sin 2π + x x કઈ આવી x અક્ષ જ આવી તો વિધેય બદલાતું નથી એટલે sin નું sin જ રહેશે પણ 2π વત્તા x ચરણ કયો થઈ ગયું નક્કી કરી આપણે તો આખો ખૂણો ફરીને આવે એટલે 2π એમાં થોડું ઉમેરો એટલે પહેલું ચરણ આવી ગયું તમારે તો પહેલા ચરણની અંદર તો ઓલ પોઝિટિવ બધા જ ધન છે તો અહીંયા sin કેવું આવશે ધન પહેલું ચરણ છે એટલે સોરી પહેલું ચરણ ઓકે પછી 2π છે cos નું શું થઈ જાય cos જ તે કારણ કે 2π એટલે x અક્ષ આવી ગઈ ચરણ નંબર 1 થઈ જાય છે 2π વત્તા x એટલે પહેલું ચરણ છે હું દર વખતે નહીં કહું પહેલું ચરણ જ છે 2π વત્તા x કોમન સેન્સ છે હા તો એ cos પોઝિટિવ છે તો આ પોઝિટિવ આવશે 2π છે વિધેય નહીં બદલાય tan x ચરણ નંબર 1 છે 2π વત્તા x તો tan પોઝિટિવ છે તો આ પોઝિટિવ જ છે પછી 2π તો cot x અને ચરણ 2π વત્તા x પહેલું ચરણ છે પહેલું ચરણ હોય તો cot પોઝિટિવ એટલે મેં પોઝિટિવ જ લખ્યો પછી 2π છે cosec નું ઉતા છે cosec x રહેશે કારણ કે 2π એટલે x અક્ષ આવી ગઈ ત્યાં વિધેય નથી બદલાતું ચરણ નંબર 1 છે cosec ત્યાં પોઝિટિવ છે એટલે પોઝિટિવ પહેલા ચરણમાં બધા પોઝિટિવ છે જો ને મેં ઓલ લખેલું સેમ અહીંયા શું થશે sec x કઈ રીતે 2π વત્તા x પહેલું ચરણ 2π છે એટલે sec નું sec રહ્યું પહેલું ચરણમાં sec પોઝિટિવ છે એટલે પોઝિટિવ ડન તો આ એટલી વસ્તુ જોઈ તમે હવે જો આ બંને અહીંયા આગળ શું છે તમને એક સૂત્ર કીધું તું યાદ રહેશે કે નહીં હોય મને નથી ખબર જેને યાદ હોય એના માટે વેરી ગુડ કોમેન્ટ કરી કેજો કેટલાને યાદ હતું કેટલાને નહોતું કે sin માઇનસ x બરાબર શું થાય અને cos માઇનસ x શું થાય જેટલાને યાદ હોય એટલા મને કહીને કોમેન્ટ જરૂર કરજો જેથી મને આઈડિયા આવે કેટલાને યાદ રહે તો કે sin માઇનસ x હોય તો આપણે આવું લખતા હતા ને માઇનસ sin x અને cos માઇનસ x હતું તો શું થાય cos x મેં આની વિશે ઘણું વિડીયોમાં ઘણું કીધું હતું જેને જોયું હશે એને ખબર હશે તો હવે જો અહીંયા આગળ શું છે તો કે sin 0 માઇનસ x સૌ પ્રથમ હું ચેક કરવાનું કયા અક્ષ ઉપર આવે છે 0 x વિધેય બદલાય ના નો બદલાય તો હું રહે sin x 0 માઇનસ x કયા ચરણમાં આવે અહીંયા તો ખૂણો 0 છે માઇનસ x એટલે નીચેની તરફ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં સોરી ઘડિયાળની દિશામાં નીચેની તરફ માઇનસ x તો ચોથું ચરણ થયું ચોથા ચરણની અંદર sin ચોથું ચરણ છે ને ચરણ નંબર 4 એની અંદર sin કેવું છે જુઓ તો નેગેટિવ તો અહીંયા આગળ આવે નેગેટિવ આનો મતલબ શું થયો sin 0 માઇનસ x એટલે sin માઇનસ x જ થયું ને બરાબર શું આવ્યું માઇનસ sin x જો પાણી પછી લાગે છે ને બહુ બધું આ ચેપ્ટર જેવું છે તમને જેટલું ડિટેલમાં હું મતદાર છું ને તમને નવું નવું તમને જોવા મળશે અહીંયા જુઓ cos 0 માઇનસ x ચોથું ચરણ છે કારણ કે 0 એટલે આ ખૂણો એમાંથી માઇનસ x એટલે ચોથું ચરણ ચોથા ચરણની અંદર cos કેવો છે તો કે પોઝિટિવ તો અહીંયા કેવું આવશે cos x cos શું કામ આવશે કારણ કે આ કઈ અક્ષ ઉપર આવે છે 0 x અક્ષ ઉપર વિધેય નહીં બદલાય એટલે કે cos x નું cos x જ રહેશે જો આવી ગયું ડન ઓકે આ ગેમ હોય તો તમે પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો ઓકે હવે જો આપણે આટલા સૂત્ર જોયા ને આ સૂત્ર કઈ રીતે અહીંયા આવે છે તમને ખબર પડી હવે હું તમને એક હજી કરાવું છું એક બે ડાયરેક્ટ આમના કોઈ પણ રેન્ડમ અને પછી તમને બે કોમેન્ટમાં તમારે મને આન્સર દેવાનો છે ખાસ આન્સર આપજો અને કે આ વસ્તુ આવડતી છે તો ખબર પડી જાય tan 5π/2
प्लस एक्स શું થાય આ હું તમને અત્યારે કહું છું તમારે મને આન્સર આપવાનો છે આમ cosec 7 pi minus x શું થાય ઓકે 5 pi by 2 કયા અક્ષ ઉપર આવે તો કે તમને લોકો કેમ કહેશો સર 5 pi by 2 તો ખબર નથી એ ખબર છે એવું કેમ કરો છો 5 pi by 2 જો x y અક્ષ ઉપર આવે છે pi by 2 પછી ભલે ને ગમે એટલા ચકડા ફરો તમે એક ફરી નહીં આવશો કોઈ બીજું ફરી નહીં આવશો ત્યારે 5 pi by 2 થશે પણ આ કઈ અક્ષ તો કે y અક્ષ બીજું હું કીધું તું ભાગાકારમાં બે વાળું હોય એ y અક્ષ ઉપર જ હશે તો આ y અક્ષ ઉપર આવી ગયું ડન તો વિધેય tan નું શું થઈ જશે cot બરાબર છે હા પછી શું તો કે આ કયા ચરણમાં આવે છે જોવો તો 5 pi by 2 એટલે આ વત્તા x એટલે અહીંયા એમાં થોડું ઉમેરા બીજું ચરણ તો બીજા ચરણની અંદર tan કેવું છે તો કે જોવો તો sin અને cos x એને બધા નેગેટિવ તો આ નેગેટિવ ડન આનો આન્સર તમારે મને કોમેન્ટ કરી દેવાનો છે ઓકે ડન ઓકે તો આની પછીનો વિડિયો આપણે પાર્ટ 2 જોઈએ એમાં બધા વધારે સૂત્ર છે થોડા યાદ રાખવાના છે એટલે પાર્ટ 2 માં રાખ્યા છે ડન આપણે નેક્સ્ટ વિડિયોમાં મળીએ થેન્ક યુ ફ્રેન્ડ્સ